વડોદરામાં પ્રેમાનંદ સાહિત્ય સભાના નેજા હેઠળ ચાલે છે બુધ સભા, જેમાંથી ગુજરાતને નવા ગઝલકારો સાંભળ્યા છે. એમાંનો એક નવો અવાજ એટલે યુવા ગઝલકાર અશ્વિનસિંહ જાદવ. છોટાઉદેપુરમાં સરકારી અધિકારી તરીકે સરકારી કલમ ચલાવતા અશ્વિનસિંહ ફુરસદના સમયમાં ગઝલોની કલમ પણ ચલાવે છે અને 5 વર્ષના ગઝલ કર્મ બાદ લઈને આવે છે પોતાનો પ્રથમ ગઝલ સંગ્રહ વધારે કંઈ નથી કહેવું. અભિવ્યક્તિમાં નાવીન્ય અને છંદ તેમજ વિષયમાં વૈવિધ્ય ધરાવતા આ ગઝલ સંગ્રહમાં અનેક શેર પહેલી નજરે સ્પર્શી જાય એવા છે. એક સુંદર ચહેરા વિશે વાત કરતા આ કવિ પ્રશંસાના બધા જ માપદંડ ઓળંગી કહે છે, તમને ખાલી તલ લાગે છે, અમને તાજમહેલ લાગે છે. જ્યારે પ્રિય પાત્ર સર્વસ્વ બની જાય ત્યારે તેના પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કરતા કહે છે, સર્વૈયું અંતે આવીને અટકે છે એના પર, છે માર્ચના હિસાબ સમી એક છોકરી. અને આજ પ્રિય પાત્ર જ્યારે બરબો વેરા આપી જાય ત્યારે કવિનું ભગ્ન હૃદય બોલી ઉઠે છે, એણે કહ્યું ભૂલી જા તો લાગ્યું સાવ એવું, વાગ્યું હો જાણે માથે બોથડ પદાર્થ જેવું. સમાજમાં વ્યાપેલી અસમાનતાને પણ કવિ પોતાના શેરોમાં બયાન કરે છે. ગરીબ એ રીતે ઝૂંપડી સાચવે છે, જગતમાં ફકત હો એ ધનવાન જાણે. તો સમાજમાં ઘર કરી ગયેલી રૂઢિઓ અને કુરિવાજો પર વ્યંગ કરતા કહે છે, ગામ ફળીએ ચોતરે મુદ્દો બની ફેલાઈ ગઈ, એક સ્ત્રી વિધવા બનીને કેટલી ચર્ચાઈ ગઈ. સૌંદર્ય, પ્રેમ, પ્રતીક્ષા, વિરહ અને સામાજિક નિસ્બત સાથે લખાયેલી અશ્વિનસિંહ જાદવની ગઝલો અનેક સંભાવનાઓ અને આશાઓ જગાવી પોતાનો નોખો અવાજ પ્રસ્થાપિત કરે છે. વધારે કંઈ નથી કહેવું નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.